સુરતમાં આવેલા પાણીની ટાંકી ફ્રૂટ માર્કેટ પાસે નવા બનાવવામાં આવેલા બ્રિજ પર જાળી મારવાની માંગ સાથે લોકરક્ષક સેના ફાઉન્ડેશન દ્વારા મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની. સુરત મેયરને લોકરક્ષક સેના ફાઉન્ડેશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફ્રૂટ માર્કેટ પાણીની ટાંકી પાસે બ્રિજ બનાવાયો છે. જે બ્રિજ પર જાળી કે કોઈ સેફ્ટી ન હોવાના કારણે 10-15 દિવસમાં 3 મૃત્યુ થયા છે, જેમની ઉંમર 18-22 કે પછી 23 વર્ષની હતી. તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોઈપણ નવા બ્રિજ ચાલુ થાય તે પહેલાં બંને સાઈડની પૂરતી હાઇટની જાળી અને બીજી બધી સેફ્ટી પૂર્ણ થવા પછી જ નવો બ્રિજ લોકો માટે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું એટલું જ કહેવાનું છે કે સરકાર પહેલાં પુલ બનાવે છે બધાએ, તો પહેલાં પુલ બને, પછી 4-5 યુવાનો આપઘાત કરી જાય, પછી જાળીઓ ફિટ થાય કે એ પહેલાં ફિટ થાય. પુલ બનાવે તો સરકારને એટલું મારે કહેવાનું કે પહેલાં જાળીની સુવિધા કરે પછી પુલ બનાવે, કોઈ પણ સુરતમાં કોઈ પણ જગ્યાએ. બસ એટલું જ મારું કહેવું. અમારી રજૂઆત એ છે કે બ્રિજ ઉપર જાળી લાગવી જોઈએ. આ નાના નાના 20-22 વર્ષના છોકરાઓ આત્મહત્યા કરે છે અને કોઈ પુલ તમે નવો બનાવો છો પણ કોઈ જાળી નથી. અમે કાલે વીડી ઝાલાવડિયા પાસે ગયા હતા પણ એમને કોઈ કાન ઉપર લીધું નહીં, અમારું કાંઈ ધ્યાનમાં લીધું નહીં. જો કે એ તો કોઈ કામના જ નથી. અને અમારો અત્યારે આ કમિશનરમાં એ રજૂઆત છે કે પુલ ઉપર જાળી લાગવી જોઈએ. મહેશ પાટીલ. આજે કંઈ કાર્યક્રમ નથી, આ પણ એક રીતના વિરોધ પ્રદર્શન છે અને અરજી આપવા જઈએ છીએ કમિશનર શ્રી, મેયર શ્રી અને પીઆઈ શ્રીને કે આજે બ્રિજ બનેલો છે, પાછળ તમે જોઈ રહ્યા છો, એ બ્રિજ પરથી 15 દિવસમાં 4-5 બાળકો, યુવા પેઢી 18-20 વર્ષના કૂદીને આત્મહત્યા કરેલી છે. એનું કારણ એક જ છે, એ એકલા સમયે રાતે નીકળે ચાલવા માટે નાસ્તો કરવા, ત્યાર બ્રિજ પરથી આત્મહત્યા કરવા માટે નીચે પડી જાય છે. હું SMC ને મેયરશ્રીને નિવેદન કરું છું, અમારી પૂરી લોકરક્ષક સેનાની ટીમ તરફ, આ યુવાઓ તરફથી, કે કોઈપણ બ્રિજ તમે ચાલુ કરો, સૌથી પહેલાં એ બ્રિજની પેલી સેફ્ટી ને સિક્યોરિટી થઈ જાય, જાળીનું કામ પૂરું થઈ જાય, એની પછી જ લોકો માટે યુઝ, પબ્લિક યુઝ માટે તમે છૂટો મૂકો બ્રિજને. અને બીજું પીઆઈ શ્રીને એ નિવેદન છે કે જ્યાં સુધી જાળી ના લાગી જાય ત્યાં સુધી આની ઉપર રાતે પેટ્રોલિંગ અને રાતે અહીંયા આવવા જવા પર પ્રતિબંધ રાખો, જે ચાલવાવાળા બેસવાવાળા નાસ્તો કરવા માટે, અને ત્વરિત આ જાળી લગાડીને આની સેફ્ટી કરવામાં આવે, નહીં તો ઉગ્ર આંદોલન અમે કરીશું અને બ્રિજ પણ બંધ કરીશું. સુરતમાં સેફ્ટી વગર બ્રિજ શરૂ થાય છે, ત્યાંથી જે યુવાનોની આત્મહત્યા કરી છે તેની દોષી કોણ, તેવા સવાલો અને આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. અઝર ખુરશી સાથે પ્રકાશવાળા.